नमस्कार दर्शक मित्रों, जन के आवाज न्यूज में आपनो स्वागत छे। आज विश्व आरोग्य दिन की उजवणी अवर प्लेनेट अवर हेल्थ नी थीम पर करवामां आवी रही छे, त्यारे भारतीय जनता पार्टी द्वारा शहरना विविध अर्बन हेल्थ सेंटरो खाते सफाईनो कार्यक्रम साथे ज आरोग्य अंगे विविध प्रश्ने चर्चानो कार्यक्रम योजवामां आव्यो हतो। त्यारे आज शहरना मांडवी चार दरवाजा नजीक आवेला जमनाबाई जनरल हॉस्पिटल खाते भारतीय जनता पार्टीना वडोदरा शहरना प्रमुख डॉक्टर विजय शाहनी आगेवानी हेठळ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ આ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરની સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો। સાથે સાથે આજે તમામ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે આરોગ્યને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે। સાથે બપોરે 12 કલાકે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તમામ જન ઔષધિ કેન્દ્રોની ચૂંટાયેલા ભાજપના નગરસેવકો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। સાથે સાથે આ જન ઔષધિ કેન્દ્ર ખાતેથી દવાનો લાભ લેનારા લાભાર્થીઓના ઘરે મુલાકાત લઈને જે તે પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। કોઈપણ પ્રકારની સમસ્યા અંગે સરકારશ્રીને રજૂઆત કરવા માટે ડૉક્ટર વિજય શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં એની ઉજવણી થાય છે। આજના દિવસે અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરવામાં આવી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે આ વખતનું વિશ્વ આરોગ્ય દિવસનું સૂત્ર છે અવર પ્લેનેટ અવર હેલ્થ। કોરોનાના સમયગાળામાં લોકોના ધ્યાનમાં આવ્યું કે જ્યાં સુધી આપણો પોતાનું ભારત, આપણા પોતાનું વિશ્વ સલામત નથી, ત્યાં સુધી આપણું આરોગ્ય પણ સલામત નથી। આની સાથે આ વિશ્વ દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી અનોખી રીતે કરી રહ્યા છે। સમગ્ર વિશ્વની સૌથી મોટામાં મોટી આરોગ્યલક્ષી કોઈ સેવા હોય તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માધ્યમથી થયેલી આયુષ્યમાન કાર્ડની સેવા છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા દરેકે દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક એક જગ્યા ઉપર અર્બન હેલ્થ સેન્ટરની સાફસફાઈ અને એને લગતા પ્રશ્નોની અંગેની ચર્ચા કરવામાં આવી। અત્યારે 11 વાગે અહીંયા જમનાબાઈ હોસ્પિટલ સરકારની હોસ્પિટલ છે, એમાં દાખલ થયેલા દર્દીઓ માટે ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 12 વાગે સમગ્ર વડોદરા શહેરના 1919 ઇલેક્શન વોર્ડમાં એક એક જગ્યા પર જન ઔષધિ કેન્દ્રની મુલાકાત ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના સૌ પદાધિકારીઓ લેશે। આ જન ઔષધિ કેન્દ્રમાંથી લાભ લેનારા લાભાર્થીઓના ઘરે જઈને મુલાકાત કરશે। મુલાકાત કરીને એમને આ જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી થયેલા લાભને લીધે જો કોઈ નાની મોટી મુશ્કેલી હોય તો તે અંગે સરકારશ્રી સાથે ચર્ચા પણ કરશે। આમ આજના દિવસે એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વડોદરા શહેરના સૌ નગરજનોને દીર્ઘાયુ આયુષ્ય માટેની પ્રાર્થના કરું છું અને પાર્ટીના માધ્યમથી થઈ રહેલા કામમાં જે કોઈ કાર્યકર્તાઓ જોડાયા છે, ખાસ કરીને ડૉક્ટર સેલ ભારતીય જનતા પાર્ટી ભૌમિકભાઈ ઉપાધ્યાય, રોહનભાઈ પંડ્યા, ડૉક્ટર રાજેશભાઈ શાહ અને ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, આ ચાર લોકોના વિશેષ જવાબદારી આજના કાર્યક્રમની સોંપી છે, ત્યારે આ ચારે ચારનો હૃદયપૂર્વક આભાર માનું છું।